ओके फ्रेंड्स, लेट्स गो अहेड इन अ चैप्टर ऑफ डिग्रीज ऑफ कंपैरिजन। इन अ लास्ट वीडियो वी वर टॉकिंग अबाउट एडजेक्टिव एंड एडवर्ब एंड आई हैव टॉट यू वी कैन फाइंड आउट बाय आस्किंग क्वेश्चन विथ हाउ from the sentence adjective and adverb. The term that adds something into noun is called adjective, whereas the term that extends or that adds something into verb, into action, is called adverb. Degree विशेषण के क्रिया विशेषण नहीं होय, गुणवत्ता गुण के क्रिया नी मात्रा बतावा माटेनू प्रकरण एटले डिग्री। डिग्री एटले एक्सटेंट, एक मर्यादा। आ प्रकरण में विशेषण के क्रिया विशेषणना सीडी अने एसडी ना रूप केवी रीते बनावाय एनी वात आपणे पुनरावर्तनना भाग रूपे करवानी छे। तो एना माटे तमारे आपणे आपणी स्कूलमां दरेक धोरणना विद्यार्थीने आवी एक बुक मंगावीए छीए, वेरी यूजफुल वर्क। एना छेले पेज नंबर 44, 45, 46 and 47 ઉપર લખેલું છે એડજેક્ટિવ્સ। આ છેલ્લા ચાર પાના જે છે 44, 45, 46 and 47 એમાં ડિગ્રીના રૂપો કેવી રીતે બનાવી શકાય તેના નિયમો આપેલા છે અને એના ઉદાહરણો પણ આપેલા છે, જે આવતા વીકના હોમવર્કમાં આપણે મોકલવાના છીએ। તમને જે હોમવર્ક મોકલીશું એમાં કે આ નિયમો અને એના ઉદાહરણો HW ના ચોપડામાં તમારે 3 વાર લખવાના છે અને મોઢે તૈયાર કરવાના છે। એટલે ફરી એકવાર તમામ વિશેષણો તૈયાર થઈ જાય। સૌથી પહેલો નિયમ એવો છે કે કોઈ પણ વિશેષણ એનું સીડીનું રૂપ બનાવવા માટે, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે ER પ્રત્યય લગાવવાનો છે, સીધે સીધો। અને ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે EST પ્રત્યય લગાવવાનો છે। નિયમ નંબર 1, મોટાભાગના વિશેષણોને ER કે EST પ્રત્યય લગાવવાથી અનુક્રમે CD અને SD એટલે કે સુપરલેટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બને છે। જેમ કે ગ્રેટ પોઝિટિવ ડિગ્રીમાં મૂળરૂપ ગ્રેટ જ આવશે, પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં ગ્રેટને બદલે ER લાગશે, ગ્રેટર। અને સુપરલેટિવ ડિગ્રીમાં ગ્રેટેસ્ટ, EST લાગશે। ફાસ્ટ, ઝડપી, ફાસ્ટ, ER, ફાસ્ટર, EST, ફાસ્ટેસ્ટ। લોંગ, લોંગ, લોંગર, ER અને લોંગેસ્ટ। આવા અન્ય ઘણા બધા ઉદાહરણો હોઈ શકે જેને આવી રીતે રિધમમાં બોલીશું। બોલ્ડ,
એટલે નીડર, બોલ્ડ, બોલ્ડર, બોલ્ડેસ્ટ. ક્લેવર, હોશિયાર, ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ. ડિયર, ડિયરના બે અર્થ થાય, વાલું અથવા મોંઘું. ડિયર, ડિયરર, ડિયરેસ્ટ. એમ ડીપ એટલે ઊંડું, ડી ડબલ ઈ પી, ડીપ. ડીપર, ડીપેસ્ટ. ડીપ એટલે ઊંડું પોઝિટિવ ડિગ્રીમાં, ડીપર એટલે ના કરતાં વધારે ઊંડું કમ્પેરેટિવ ડિગ્રી, અને ડીપેસ્ટ સુપરલેટિવ ડિગ્રી, સૌથી વધારે ઊંડું. ફ્યુ, થોડું, ER પ્રત્યય ફ્યુઅર, અને EST ફ્યુએસ્ટ. એમ હાઈ, HIGH, હાઈ, હાયર, હાઈએસ્ટ. કાઇન્ડ એટલે ભલું, કાઇન્ડ, કાઇન્ડર, કાઇન્ડેસ્ટ. પોઝિટિવ ડિગ્રી હોય તો કાઇન્ડ, કમ્પેરેટિવ હોય તો કાઇન્ડર, અને સુપરલેટિવ હોય તો કાઇન્ડેસ્ટ. આ રીતે અન્ય ઉદાહરણો પણ આ વેરી યુઝફુલ નામની બુકમાં પાછળ આપેલા છે, જે તમારે લખવાના છે અને તૈયાર કરવાના છે. નિયમ નંબર 2, જો કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણનો છેલ્લો અક્ષર ઈ હોય તો એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે માત્ર આર લગાડીશું, ઈ તો છે જ. જ્યારે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા માટે ઈ તો છે જ, એટલે EST નહીં પણ માત્ર ST પ્રત્યય લગાડીશું. જેમ કે PD પોઝિટિવ ડિગ્રી, CD કમ્પેરેટિવ ડિગ્રી, અને SD સુપરલેટિવ ડિગ્રી. વાઇસ એટલે સમજવું, વાઇસ એટલે ડાયું, વાઇડ એટલે મોટું, વાઇટ એટલે ધોળું, ક્લોઝ એટલે નજીકનું. બધાની પાછળ ઈ છે તો માત્ર આર, વાઇસ, વાઇઝર, વાઇઝેસ્ટ, વાઇડ, વાઇડર, વાઇડેસ્ટ, વાઇટ, વાઇટર, વાઇટેસ્ટ. ઈ તો છે જ, માત્ર ક્લોઝ, ક્લોઝર, ક્લોઝેસ્ટ. આ પ્રમાણે નિયમ નંબર 2, આવા વધારે ઉદાહરણો તમે બુકમાંથી જોઈ શકશો. એના પછી નિયમ નંબર 3. મિત્રો, નિયમ નંબર 3 જે છે એ બધી જગ્યાએ આવે છે. ભૂતકાળનું રૂપ બનાવવા માટે ED પ્રત્યય લગાવવાનો હોય, પ્રેઝન્ટ પાર્ટિસિપલ બનાવવા માટે ING પ્રત્યય લગાવવાનો હોય, કે ડિગ્રીનું રૂપ બનાવવા માટે ER કે EST પ્રત્યય લગાવવાનો હોય. નિયમ 1નો 1. આ નિયમમાં 3 શરતો છે, બરાબર ધ્યાનથી સાંભળજો. ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્બ, એડવર્બ ઓર એડજેક્ટિવ. ધ લાસ્ટ લેટર ઓફ ધ એડજેક્ટિવ ઓર એડવર્બ મસ્ટ બી કોન્સોનન્ટ. છેલ્લે અક્ષર વ્યંજન હોવો જોઈએ,
The second last letter of the adjective or adverb must be vowel. छेल्ले थी बीजा अक्षरनो बीजा नंबरनो अक्षर स्वर होवो जोईए. अने त्रीजी शरत, there must not be the other vowel in a whole spelling, in a whole adjective or adverb except the second last vowel. આખા સ્પેલિંગમાં છેલ્લેથી બીજા નંબરે જે એક સ્વર છે એ સ્વર સિવાયનો બીજો સ્વર હોવો જોઈએ નહીં. ફરીથી ત્રણ શરતો, છેલ્લો અક્ષર વ્યંજન એટલે 21 પૈકી એક, છેલ્લેથી આગળનો અક્ષર સ્વર એટલે 5 પૈકી એક, અને આખા સ્પેલિંગમાં એ સિવાય એક પણ સ્વર ના હોય તો આવા વિશેષણ કે ક્રિયા વિશેષણનું ડિગ્રીનું રૂપ બનાવવા માટે ઈ આર કે ઈ એસ ટી પ્રત્યય લગાડતા પહેલાં છેલ્લો વ્યંજન બેવડાય છે. જેમ કે એચ ઓ ટી હોટ એટલે ગરમ, થીન એટલે પાતળું, સ્લિમ એટલે પાતળું, ફેટ એટલે જાડું. દરેકનો છેલ્લો અક્ષર વ્યંજન છે, દરેકમાં છેલ્લેથી આગળનો અક્ષર સ્વર છે અને અન્ય સ્વર નથી. તો હોટ, હોટરનો ઈ આર લગાડો ત્યારે ડબલ ટી, અને હોટેસ્ટ ડબલ ટી ઈ એસ ટી, હોટ હોટર હોટેસ્ટ. થીન થીનર થીનેસ્ટ, ડબલ એન થઈ જશે. સ્લિમ સ્લિમર સ્લિમેસ્ટ. ફેટ, ત્રણેય શરતનું પાલન થાય છે, ફેટ ફેટર ફેટેસ્ટ. આ બધા જ નિયમો આપણે આગળ ભણેલા છીએ ત્યારે પુનરાવર્તન કરી રહ્યા છીએ. આના વધારે ઉદાહરણો બુકમાં આપેલા છે જે હોમવર્કમાંથી તમે તૈયાર કરવાના છો. વિશેષણ કે ક્રિયા વિશેષણનું ડિગ્રીનું રૂપ કેવી રીતે બની શકે એના નિયમોનું આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ. નિયમ નંબર 4. નિયમ નંબર 4 એમાં આપણે ડિગ્રીનું રૂપ બનાવવા માટે ઈ આર કે ઈ એસ ટી પ્રત્યય લગાડવાનો નથી, પરંતુ વિશેષણ પહેલાં એમ ઓ આર ઈ મોર અને એમ ઓ એસ ટી મોસ્ટ શબ્દો મૂકવાથી આપેલ વિશેષણ કે ક્રિયા વિશેષણનું અનુક્રમે સીડી અને એસડી નું રૂપ બને છે. વિશેષણ પહેલાં મોર મૂકવાથી કમ્પેરેટિવ ડિગ્રીનું અને વિશેષણ પહેલાં મોસ્ટ મૂકવાથી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બને છે. ક્યારે? દરેક માટે નિયમ હોય છે. ઇંગ્લિશમાં જ્યારે સ્પેલિંગ લાંબો હોય ત્યારે એના ઉચ્ચારના બે કે બે કરતાં વધારે ભાગ પડતા હોય છે. અંગ્રેજી ગ્રામરની ટર્મિનોલોજીમાં આવા ઉચ્ચાર ભાગને સિલેબલ કહે છે. સિલેબલ અંગ્રેજીમાં બોલવું હોય તો જે સ્પેલિંગના ઉચ્ચારમાં ડબલ કે ડબલથી વધારે સિલેબલ હોય, મતલબ ઉચ્ચારના બે કે બેથી વધારે ભાગ પડતા હોય તો તેવા વિશેષણ કે તેવા ક્રિયા વિશેષણને સીડીનું રૂપ બનાવવા માટે
पाछळना भागमां ईआर प्रत्यय लगाड़वाने बदले तेनी आगळ स्पेस राखीने एक अक्षर जेटली स्पेस राखीने मोर मूकीने सीडीनु रूप अने मोस्ट मूकीने एसडीनु रूप बनावामां आवे छे। सरल भाषा में बोलू हो तो लांबा उच्चारवाला स्पेलिंगों माटे आ छे। जेम के ब्यूटिफुल, अपने ब्यूटिफुल बोलिए तो बे शब्द बोलीए छे, ब्यूटी उच्चारनो एक भाग अने फूल बीजो भाग, ब्यूटिफुल। तो एने ई आर के ई एस टी नहीं लगाड़िए, ब्यूटिफुल तो एनु सीडन रूप बनावा माटे मोर ब्यूटिफुल, अने मोस्ट ब्यूटिफुल, एम फूलवाला बधा ज शब्दों उच्चारनो डबल भाग पड़े। फेथफुल, मोर फेथफुल, मोस्ट फेथफुल। ट्रस्टफुल, मोर ट्रस्टफुल, मोस्ट ट्रस्टफुल। एवी रीते एक्सेलेंट, मोर एक्सेलेंट, मोस्ट एक्सेलेंट। एक्सपेन्सिव, मोगू, एक्स त्रण भाग पड़े छे, एक्स पेन सीव, मोर एक्सपेन्सिव, मोस्ट एक्सपेन्सिव। एंथ्यूजियास्टिक, उत्साही, एंथ्यूजियास्टिक, एंथ्यू जिया अने स्टिक त्रण भाग पड़े, एंथ्यूजियास्टिक, मोर एंथ्यूजियास्टिक, मोस्ट एंथ्यूजियास्टिक। एक्साइटिंग, एक्साइटिंग, मोर एक्साइटिंग, मोस्ट एक्साइटिंग। इंटरेस्टिंग, इंटरेस्टिंग, मोर इंटरेस्टिंग, मोस्ट इंटरेस्टिंग। ए रीते सिम्पथेटिक, मोर सिम्पथेटिक, मोस्ट सिम्पथेटिक। आम लांबा उच्चारवाला बधामां मोर अने मोस्ट। मित्रों तमने खबर हशे के क्रियाविशेषणों जे होय एमां पण मोटे भागे एलवाय प्रत्यय लागे એટલે ઉચ્ચારના બે ભાગ પડી જતા હોય છે। એટલે ક્રિયા વિશેષણોનું મોટા ભાગના ક્રિયા વિશેષણોનું સીડી અને એસડી લગાવવા માટે બનાવવા માટે મોર કે મોસ્ટનો ઉપયોગ કરવો પડે છે। જેમ કે સ્લો હોય તો સ્લો, સ્લો ઓર સ્લોએસ્ટ, પણ સ્લોલી હોય તો સ્લોલી, મોર સ્લોલી, મોસ્ટ સ્લોલી। એમ ક્વિક હોય તો ક્વિક, ક્વિકર, ક્વિકેસ્ટ, પણ ક્વિકલી હોય તો ક્વિકલી, મોર ક્વિકલી, મોસ્ટ ક્વિકલી। આમ મોટા ભાગના ક્રિયા વિશેષણોમાં મોર અને મોસ્ટ લગાવવાની જરૂર પડે છે। એના પછી નેક્સ્ટ નિયમ વાયવાળો નિયમ, વાય, વાયવાળા નિયમમાં બે ભાગ પડે છે। જો વિશેષણ કે ક્રિયા વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય તો વાયનો આગળનો અક્ષર જોવો પડે। જો વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયનો આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈ આર કે ઈ એસ ટી લગાડો, પરંતુ જો વાયનો આગળનો અક્ષર સ્વર હોય તો વાય એમના એમ રાખીને
ईआर के ईएसटी प्रत्यय लगाव पड़े छे। जेम के कोजी एटले हूंफाळू, ईजी एटले सरल, टेस्टी स्वादिष्ट। દરેકમાં છેલ્લો અક્ષર વાય છે, આગળનો અક્ષર વ્યંજન છે, તો વાયનું આઈ કરીને કોઝી, કોઝીયર, કોઝીએસ્ટ, ઇઝી, ઇઝીયર, ઇઝીએસ્ટ, ટેસ્ટી, ટેસ્ટીયર, ટેસ્ટીએસ્ટ, એમ લેઝી, લેઝીયર, લેઝીએસ્ટ, પરંતુ વાય ગે આનંદી, ગ્રે બુખરું। આ બંનેમાં વાયનો આગળનો અક્ષર સ્વર છે, તો અહીંયા વાયનું કશું જ નહીં થાય, ગે, ગેયર, ગેએસ્ટ, ગ્રે, ગ્રેયર, ગ્રેએસ્ટ। આ રીતે વાયવાળો નિયમ છે, વાયવાળા નિયમના બે ભાગ છે, અને છેલ્લે કેટલાક વિશેષણ અને કેટલાક ક્રિયા વિશેષણનું સીડી અને એસડીનું રૂપ અનિયમિત રીતે એટલે કોઈપણ પ્રકારના નિયમ વગર થાય છે, એને આપણે યાદ રાખવું પડે છે। એવા કેટલાક જોઈએ, ગુડ, બેટર, બેસ્ટ, વેલ એટલે સારું, બેટર, બેસ્ટ, વેલ, બેટર, બેસ્ટ। વેલ એના બે અર્થ થાય છે, વેલ એટલે સારું તો વિશેષણ, પણ વેલ એટલે સારી રીતે, ક્રિયા વિશેષણ તો પણ બેટર। વેલ બે છે, વેલ, બેટર, બેસ્ટ, એક વિશેષણ વેલ અને એક ક્રિયા વિશેષણ વેલ। એમ બેડ એટલે ખરાબ, બેડ, વર્સ અને વર્સ્ટ। બેડનું ક્રિયા વિશેષણ બેડલી, ખરાબ રીતે, તો પણ વર્સ અને વર્સ્ટ। ઇવિલ એટલે દુષ્ટ, ખરાબ, તો એનું પણ વર્સ અને વર્સ્ટ। ઇલ એટલે બીમાર, એનું પણ વર્સ અને વર્સ્ટ। ગુડ, વેલ, વેલ, એક વેલ એટલે સારું, બીજું વેલ એટલે સારી રીતે, ત્રણેયનું બેટર બેસ્ટ, એમ બેડ, બેડલી, ઇવિલ અને ઇલ, ચારે ચારનું કમ્પેરેટિવ વર્સ અને વર્સ્ટ। આ સમજવાનું છે। આગળ જઈએ, જથ્થાવાચક વસ્તુ બતાવવા માટે મચ, તો મચનું મોર અને મોસ્ટ પોતાનું, એવી રીતે મસ્ટ મેનીનું, મોર અને મોસ્ટ, પણ ઓલ્ડ હોય તો ઓલ્ડના બે થશે, ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ, અથવા ઓલ્ડ, એલ્ડર, એલ્ડેસ્ટ।
ઉલ્ડના બે થાય, એમ લેટ એટલે મોડું. એને પણ બે થાય છે, લેટ લેટર અને લેટેસ્ટ. તથા લેટ લેટર અને લાસ્ટ. લેટ એટલે મોડું લઈએ, સમયના અર્થમાં મોડું. તો એલ એ ટીઈ આર લેટર એટલે મોડેથી, પાછળથી. અને લેટેસ્ટ એટલે સમયના અર્થમાં સૌથી મોડામાં મોડા બનેલું હોય તેવું, એટલે સૌથી આધુનિક, સૌથી નવું. સમયમાં છેલ્લે બન્યું હોય એટલે સૌથી નવું. જ્યારે લેટનો બીજો અર્થ ક્રમ થાય, લેટ એલ એ ડબલ ટીઈ આર લેટર એટલે આગળ અને પાછળ, બે નંબરના ક્રમ છે એમાં પાછળવાળું. જ્યારે લાસ્ટ એટલે સૌથી છેલ્લું. આ રીતે બીજા પણ શબ્દો છે અનિયમિતમાં, પણ આપણે પ્રાથમિક શાળા સુધી લગભગ અહીંયા સુધીના અનિયમિત શબ્દોની જરૂર પડતી હોય છે. તો આ થયા જુદી જુદી ડિગ્રીના વિશેષના રૂપો બનાવવાના રીત, નિયમો. હવે આપણે વાક્યોની વાત કરીએ તો પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે ના જેવું કે ના જેટલું. ગુજરાતી ભાષામાં જો કોઈ એક કરતાની સરખામણી ના જેવું કે ના જેટલું શબ્દ વડે કરેલી હોય તો એ પોઝિટિવ ડિગ્રી થશે. જ્યારે ગુજરાતી ભાષામાં ના કરતાં અથવા ના કરતાં વધારે એવી રીતે જો સરખામણી કરેલી હોય તો એ કમ્પેરેટિવ ડિગ્રી થશે. ગુજરાતી વાક્યને ડિગ્રી નક્કી કરવા માટેના આ રસ્તાઓ છે. ના જેવું કે ના જેટલું તો પોઝિટિવ ડિગ્રી, ના કરતાં કે ના કરતાં વધારે તો કમ્પેરેટિવ ડિગ્રી, અને સૌથી વધારે બધામાં અથવા કોઈ જૂથનું નામ, શેરીમાં, ઘરમાં, શાળામાં, વર્ગમાં, દેશમાં, જિલ્લામાં, ગામમાં, શહેરમાં, તો એ સુપરલેટિવ ડિગ્રી હોય છે. ઇંગ્લિશમાં પણ ડિગ્રી માટેના ઇન્ડિકેશન્સ હોય છે, જેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે.